ઝઘડિયા ખાતે મારુતિ રેસીડેન્સી ખાતે બે મકાનના તારા તૂટ્યા હતા. 32 નંબરના મકાનમાં ચોરોનો 3,04,000 નો હાથફેરો કરતા ચકચાર મચી જવા પામી હતી. ઝઘડિયામાં જાણે ચોરોનો આતંક દિવસે દિવસે વધતો જતો હોય તેવું લાગે છે. થોડા સમય પહેલા ઝઘડિયાના રાનીપુરા ગામે 8 લાખની ચોરી સામે આવી હતી ને આજરોજ ઝઘડિયાની આવેલ મારુતિ રેસીડેન્સીમાં બે મકાનના તારા તૂટ્યા ઝઘડિયા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ઝઘડિયા પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર લોકોએ સવાલ ઊભા કર્યા હતા. ઝઘડિયાની મારુતિ રેસીડેન્સીમાં રહેતા મકાન નંબર 32 ખાતે ચંદ્રકાંત દામજીભાઈ વસાવા રહે છે. તે પોતે ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલ યુપીએલ કંપનીમાં નોકરી કરે છે, જે ગત રોજ નાઇટ શિફ્ટ કરી પોતાના ઘરે પરત ફરતા તેમના મકાનનો દરવાજાનો લોક લોખંડનો નકુચો સાથે તોડી નાખેલ હતો. બેડરૂમમાં મૂકેલી તિજોરીના દરવાજો તૂટેલી તેમજ વેરવિખેર પડેલી હાલતમાં તિજોરીનો સામાન પડેલ હતો. સોનાના દાગીનાનો બોક્સ ખાલી ખમ બેડ ઉપર પડેલા હતા. તેમની તિજોરીમાં સોનાના દાગીના, અઢી તોલાનું એક મંગલસૂત્ર, 4 જોડી સોનાની બુત્તી, 2 ચેન, 2 સોનાની બીતી મળી કુલ 7.5 તોલા સોનાના દાગીનાની કુલ કિંમત 3,04,000 મત્તાની તસ્કરો દ્વારા હાથફેરો કરી જતા સમગ્ર ઝઘડિયા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે ઝઘડિયા પોલીસ સ્ટેશનને જાણ થતાં ઝઘડિયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આ બાબતે ગુનો નોંધી તસ્કરોને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. માનવ ચંદ્રકાંતો ડાંગીભાઈ વસાવા, મારુતિ રેસિડેન્સમાં પોતાનું મકાન હોવા થયું અને મારું ઘર નંબર છે 32 અને હું મારી રોજના મુતાવી ફરે નાઇટ શિફ્ટ હોવાથી રાત્રે 9:30 વાગે ઘરેથી નાઇટ જોબ કરવા માટે રાત્રે નીકળ્યો 9:30 વાગે. નાઇટ શિફ્ટ 10 થી 6 વાગે મેં ડ્યુટી કરીને સવારે 6:15-6:20 ઘરે પહોંચતા જોયું તો મેં ઘરનું બારણું લોક સાંકળ એના હાટે કડી હાટે તૂટેલું મળ્યું અને અંદર જોતા જણાવ્યું કે કબાટ અને લાકડાનું કાળ બંધ ખોલી હાલતમાં બધા ઢોર તૂટેલા હતા. જેથી ચેક કર્યું તો મારા 7 તોલા જે ઘરેણા હતા પાઇપના એ છે નહીં. સવારે પછી મેં મારા રિલેટિવ લઈને પોલીસ કેસ પોલીસ સ્ટેશને હું જાણ કરેલ છે.